બાળકો, જો તમારી કેતન ચિત્રકલાની અંદર આવી રીતે અંકલેખન આપ્યું છે, ગુજરાતી અંકલેખન છે. જો બાળકો, 1, 2, 3, 4, 5, હા, આજે આપણે 1 થી 5નું અંકલેખન શીખવાના છે. બાળમિત્રો, ખૂબ મજા આવશે. બાળમિત્રો, જો અહીં આ લંબચોરસની અંદર નાના નાના ચોરસ કર્યા છે, મતલબ કે ખાના દોરીને અંકલેખન કર્યું છે, એવી જ રીતે તમને તમારી ચિત્રપોથીની અંદર આવી રીતે ખાના પાડેલા આપ્યા જ છે. બાળમિત્રો, હજુ તો તમે થોડા થોડા નાના છો ને, હા, થોડા મોટા થઈ જશો ને પછી આવા ખાના તમારે જાતે દોરતા શીખવાના છે. બાળકો, આ જે ખાના છે બધા 1 સેન્ટીમીટરના છે, મતલબ કે આ તમારી સ્કેલની અંદર 1 સેન્ટીમીટર, મતલબ કે આ 0 થી 1 છે ને, આ 1 થી 2 છે ને, તો આ જે વચ્ચેનો ગાળો છે ને આટલો, તો આટલા સેન્ટીમીટરનું, મતલબ કે 1 સેન્ટીમીટરનું અહીં ખાનું આપ્યું છે. જો બાળકો, અહીં 1 સેન્ટીમીટરનું ખાનું આપ્યું છે, મતલબ કે આ 1 સેન્ટીમીટરના બધા ચોરસ ચોરસ ખાનાઓ આપ્યા છે. બાળકો, તો આપણે આની અંદર અંકલેખન શરૂ કરીએ ને. તમે મારી સાથે અંકલેખન કરવા તૈયાર છો? તો બાળકો, આપણે સરસ મજાનું અંકલેખન કરીએ, 1 થી 5 સુધીનું અંકલેખન તો કરશું, પણ આમાં જેમ આગળ આપણે નવો રંગ પૂરતા શીખ્યા હતા ને, તેવી જ રીતે આમાં પણ થોડો ડિફરન્ટ રંગ પૂરતા શીખીશું. તો પહેલાં આપણે અંકલેખન શરૂ કરીએ. તો બાળકો, આવી રીતે તમારા ખાના આપ્યા છે ને, તો આપણે અત્યારે શું કરવાના છીએ અંકલેખનની અંદર? પહેલાં આપણે 1 લખતા શીખીશું. તો બાળકો, જો ઉપર 1 ખાનું છોડી દીધું છે, તો નીચે પણ આપણે 1 ખાનું છોડીને 2 ખાનાની અંદર આડી લીટી કરીશું. જો થયું બાળકો, જ્યારે પણ તમે દોરો ને ત્યારે થોડું ઝાંખું દોરવાનું છે. હવે જો ઉપર 3 ખાનામાં 1, 2 અને 3 ખાનામાં ઊભી લીટી દોરી છે, તો બાળકો આપણે પણ 3 ખાનાની અંદર ઊભી લીટી દોરીશું. થયું, હવે અહીં 1 ખાનામાં પાછી આડી લીટી દોરી છે. હવે આજે ઉપર આડી લીટી છે ત્યાંથી ઊભી લીટી દોરીશું. હવે આ જે છેલ્લું ખાનું છે ત્યાં 1/2 સેન્ટીમીટર જેટલું બહાર આડી લીટી દોરી છે, અને પછી એને આડી લીટી દોરીને ઊભી લીટી દોરી દીધી છે. જો બાળકો, અહીં છે ને એ જ રીતે હવે અહીં આ 1.5 ખાનાને આપણે જોઈન્ટ કરીશું, મતલબ કે આડી લીટી દોરીને. જો બાળકો, આવું કંઈક થયું. બાળકો, અહીં થોડોક રાઉન્ડ શેપ આપ્યો છે, તો આપણે અહીંથી જ થોડું રાઉન્ડ કરીશું. હવે અહીં આપણે આ જે 2 ખાના છે એની વચ્ચે આ રીતે કરી દઈશું, તો 1 બની જશે. પણ હવે આ જે ખૂણા જે પડે છે તેને આપણે રબરની મદદથી ભૂસી દઈશું, જે આપણે ખૂણા પર રાઉન્ડ શેપ કર્યો તેને આપણે ભૂસી દઈશું. હવે થોડુંક પેન્સિલથી હું રાઉન્ડ આપી રહી છું. જો બાળકો, આપણો 1 થઈ ગયો રેડી. હવે આપણે 2 દોરીશું. હવે બાળકો ઉપર જો, 2 જે આપ્યો છે તે કેટલા ખાનામાં છે? 1, 2 અને 3. તો અહીં આપણે
એક ખાનું છોડીને, મતલબ કે આ જે ખાનું છે આપણું તે જ ખાનું છોડવાનું છે. જો અહીં હું આડી લીટી દોરીશ, હવે અહીં એક ખાના જેટલી ઊભી લીટી દોરીશ, હવે હું પાછી આડી લીટી દોરીશ, હવે જરીક જ મતલબ કે એકદમ થોડું ઉપર લઈ જઈને પાછી હું આડી લીટી દોરીશ. હવે હું પાછી ઊભી લીટી દોરીશ. હવે બાળકો, આ જે ખાનું છે ને તેને અડધું એકદમ થોડુંક, જેવું અહીંયા થોડુંક કર્યું ને એવું જ થોડુંક લઈને આડી લીટી દોરી, અને હવે હું આ લાઈન જોઈન્ટ કરીશ. જો ખ્યાલ આવે છે બાળમિત્રો, હવે અહીંથી આપણે થોડોક રાઉન્ડ આપી જ દઈશું, અહીંથી થોડો રાઉન્ડ આપી જ દીધો. હવે ઊભી લીટી દોરીશું, અહીં પણ બાળક થોડોક રાઉન્ડ આપી જ દીધો છે. હવે હું આને જોઈન્ટ કરીશ, છે ને કેટલું સરસ અને સરળ પણ. હવે ત્રણ ખાના જેટલી પાછી આપણે લાઈન દોરીને રાઉન્ડ આપીશું. બાળકો, પહેલાં આપણે દોરી દીધું અને રાઉન્ડ આપ્યો એકમાં, હવે આ બેની અંદર પહેલેથી જ થોડોક રાઉન્ડ આપી દીધો, જોયું ને. જો આપણો બગડે બે રેડી થઈ ગયો, ખ્યાલ આવ્યો બાળમિત્રો. હવે જે આ થોડુંક વધ્યું છે એને હું ઇરેઝ કરી દઈશ, થોડી લાઈન બહાર નીકળી છે એને મેં થોડી ઇરેઝ કરી દીધી, ભૂસી દીધી. જો બાળકો, આપણા એક અને બે રેડી, હવે હું ત્રણ દોરીશ. જો બાળકો, આની અંદર ત્રણ આપ્યા જ છે તો ત્રણ દોરવા ખૂબ સહેલા છે. બાળકો જો, હવે ત્રણ બે જ ખાનામાં દોર્યા છે, હવે આપણે આ જે લાઈન છે એ ખાનું છોડી દઈશું. એક ખાનું છોડીને ઊભી લાઈન દોરીશું. હવે આ જે છે એક ખાનું છોડીને બીજી ઊભી લાઈન છે, પણ જો આ ખાનાથી થોડીક દૂર છે તો આપણે પણ એક ખાનું છોડીને થોડીક અંદર ફૂટપટ્ટી લઈ જઈને દોરીશું. હવે બીજું એક ખાનું છોડીને ઊભી લીટી દોરીશું. જો બાળકો, આવી ત્રણ લાઈન મેં દોરી. હવે શું કરવાનું છે, બે જ ખાના જેટલું, જો બે ખાના જેટલું, બે ખાના જેટલી આડી લાઈન દોરવાની છે. બાળકો, હું અહીંયાથી જ રાઉન્ડ આપી દઉં છું. જો તમને ન આવડે તો તમને મેં એકમાં શીખવાડ્યું એવી રીતે રાઉન્ડ આપવાનું. હવે બે ખાના જેટલું આપણે ઊભી લાઈન દોરીશું. હવે આ એક ખાના જેટલી આડી લાઈન, પાછી ઊભી લાઈન, હવે પાછું આને જોડી દેવાનું. જો બાળકો, કેટલું સહેલું છે, આને પણ જોડી દેવાનું. જો બાળકો, ત્રણ જેવું લાગે છે ને. હા, હવે પાછું અહીંયાથી થોડું રાઉન્ડ. હવે બાળકો, અહીં નાનો વી દોરવાનો છે. વી નાનો દોરીને, આ રીતે વી દોરીને ઊભી લાઈન કરી દેવાની છે. તો બાળકો જો, આપણો ત્રણ પણ રેડી થઈ ગયો. હવે એ જ રીતે આપણે ચાર રેડી કરીએ. બાળકો, એક ખાનું છોડી દેવાનું છે. હવે
બાળકો આ ચારની અંદર આપણે શું કરીશું? એક ખાના જેટલી આડી લાઈન અને પછી આગળ આપણે જેમ વી કર્યો ને તેવી જ રીતે આપણે અહીં વી કરીને, થોડો મોટો વી કરીને આ ખાનામાં આ રીતે વી બનાવવાનો છે વચ્ચે મિડલની અંદર. હવે અહીં આડી લાઈન કરીશું. જો બાળકો, હવે આ અડધું ખાના જેટલું ચાર સહેલો જ છે, ગભરાવાની જરૂર નથી. હવે અહીં પણ થોડોક વી શેપ કરવાનો છે, અહીં થોડો વી કરવાનો છે, પણ અહીં અહીંથી હું થોડો રાઉન્ડ આપું છું. હવે હું આ બધું જોડી દઈશ. અહીંથી હું ફરી રાઉન્ડ આપીશ. બાળકો, હવે શું કરવાનું છે તે હું તમને જણાવું. અહીંથી પાછો આપણે આ પોઈન્ટ સુધી જ વી કરીશું ને પછી આની સાથે છોડી દઈશું. અહીં થોડો રાઉન્ડ આપીશું. જો આ રીતે થઈ ગયું. ઓકે, હવે અહીં શું કરવાનું છે? અહીં આપણે વી દોરવાનો છે ઊંધો અને પછી અહીં રાઉન્ડ આપવાનું છે. તો થઈ ગયો ચોગડે ચાર. થયો ને બાળમિત્રો? હવે અહીં પાંચ કરીએ. એક ખાનું છોડીને બાળકો, પાંચ તો ખૂબ સહેલો છે. આપણે બાળકો છોડી દીધું અને આપણા એકથી પાંચ મૂળા અક્ષર થઈ ગયા રેડી. તો તમને ખૂબ મજા આવી હશે, હે ને? તો બાળકો, તમારે પણ આ જ રીતે શાંતિથી તમારા ઈ નોટબુકની અંદર મૂળા અક્ષરો રેડી કરવાના છે. હવે આ છે કાર્ય આપણું અધૂરું. હવે તમારે આ રીતે તમારા ખાના આપ્યા છે કેતન ચિત્રકલાની અંદર, તેમાં તમારે સાવચેતીથી આ રીતે એકથી પાંચ અંક લખવાના છે. આપણા એકથી પાંચ અંક ગુજરાતી અંક લખવાના છે. હવે આ કાર્ય આપણું અધૂરું છે, પણ આવું જ હું તમને થોડુંક ડિફરન્ટ, આમાં જ થોડુંક ડિફરન્ટ રંગ પૂરતા શીખવાડવાની છું. એટલે ત્યાં સુધી તમારે શું કરવાનું છે? ખાનાની અંદર અંક લેખન કરવાનું છે, પણ કંઈક બાકી છે બાળમિત્રો. તો હું તમારી વચ્ચે પાછી આ જ વિડીયો લઈને, આની અંદર થોડું ટ્વિસ્ટ લઈને પાછી આવીશ. આમાં જ તમને કંઈક શીખવાડવા, નવું શીખવાડવા પાછી આવીશ. તો તમારું ધ્યાન રાખજો બાળમિત્રો.